એમાં આપણે
શું કરવાનું છે, બધાએ ધ્યાન આપવાનું છે. એક સુંદર એવી વાર્તા છે, અને કૂતરા વિશે વાત કરવામાં આવી છે. આપણું અહીંયા વાર્તાનું નામ છે કૂતરો અને સસલું, પણ આપણા પાઠનું નામ હતું સસલું, સસલાની પાછળ કૂતરું. હવે આજે આપણે બે પાત્રની વાત કરવામાં આવી છે, પ્રાણી જે છે એક હતું સસલું અને એક છે કૂતરું. હવે બંનેની વાર્તા આપણે આગળ સાંભળવાની છે. તો વાર્તાનું નામ છે કૂતરો અને સસલું. તો વાર્તા વાંચીએ. હેનરિક શિયાળ જંગલમાં શિકાર કરવા માટે આવ્યો. હવે એક શિકારી હતો, એનું નામ શું છે? હેનરિક. હેનરિક શિકારી એક વખત જંગલમાં શિકાર કરવા માટે આવ્યો. બીજા ચિત્રમાં એમ છે, બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરે છે. હવે બપોરે બહુ જ ખૂબ જ તડકો છે, એટલે ઝાડ નીચે શું કરવા બેઠો છે? આરામ કરવા માટે બેઠો છે. હવે ત્યારબાદ ત્રીજું ચિત્ર, થોડે દૂર એક્સપ્રેસ બોગી ઉભો છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ તો ત્યાં એક એક્સપ્રેસ બોગી ત્યાં ઉભો છે. ચોથું ચિત્ર, એટલામાં ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. પાંચમા ચિત્રમાં છે, એક્સપ્રેસ બોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યું. છઠ્ઠું ચિત્ર, ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, એક્સપ્રેસ બોગીએ તેનો પીછો કર્યો પણ તેને પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. સાતમું ચિત્ર છે, થાકીને એક્સપ્રેસ બોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હવે આ છે ને, બોગી થાકી ગયો છે એટલે હવે એ પાછું જંગલ તરફ જતો રહે છે. આઠમા ચિત્રમાં છે, હેનરિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ બોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો, કારણ કે સસલું તો એના હાથમાંથી નીકળી ગયું હતું. નવમું ચિત્ર છે, હેનરિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ બોગી આટલું નાનું જંગલ, આટલું નાનકડું એવું સસલું તમે પકડી ન શક્યા? એટલે કહે છે કે આવું કેવું નાનકડું એવું સસલું હતું એને પણ તમે પકડી ન શક્યા. દસમું છે, એક્સપ્રેસ રોગી કહે, અરે ભલા માણસ, હું તો દોડતો હતો તેને પકડવા માટે, તે દોડતું હતું એનો જીવ બચાવવા માટે, દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? એટલે કહે છે કે તું એ નાનકડા એવા સસલાને પણ પકડી ન શક્યો. તો એક્સપ્રેસ રોગી શું કહે છે કે એ દોડતો હતો એનો જીવ બચાવવા માટે અને હું દોડતો હતો એને પકડવા માટે, બંનેની દોડમાં ફર્ક હતો, સમજ્યા ને? એવું કહે છે એક્સપ્રેસ રોગી. એટલે કહે છે કે માણસ જીવ બચાવવા માટે અને શિકાર કરવા માટે બે બંનેની દોડ અલગ હોય. હવે ત્યારબાદ છે ને, આપણને અહીંયા પ્રશ્ન આપ્યા છે, ચિત્ર પાંચ જોઈને તમને શું વિચાર આવ્યો? તો કે કૂતરાના મોંમાં પાણી કેમ આવ્યું હશે એવો વિચાર આવે ને આપણને. ત્યારબાદ બીજું, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું? તો કે છેલ્લું વાક્ય, એક દોડતો હતો એને જીવ બચાવવા માટે અને એક દોડતો હતો શિકાર કરવા માટે, એ વાક્ય અમને યાદ રહી ગયું. પછી ત્રીજું, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો કે? હા, કારણ કે કૂતરા કરડવાની બીક લાગતી હોય એટલે આપણે વધારે ઝડપથી દોડતા હોઈએ. પછી ચોથું, તમે દોડીને જતા હો અને થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો કે કૂતરાને પથ્થરો મારી અથવા લાકડી વડે ડરાવવાનો પ્રયત્ન કરીએ અને આપણાથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ રીતના આપણે આગળ જે તમે જે વાક્ય લખાવ્યા છે તમારે બુકની અંદર લખવાના રહેશે અને જે પ્રમાણે સૂચના કીધી છે એ પ્રમાણે તમારે બધું કરતા જવાનું છે. અને આ વાર્તામાંથી તમે શું સમજ્યા એ તમારે લખવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.